बनासकांठा जिल्लामां भारे उकळाट अने बफारा बाद छेल्ला केटलाक दिवसथी छूटोछवાયો वरसाद पड़ता समग्र पंथकमां ठंडक प्रसरी गई छे। तेमज वरसादना बीजा राउंडमां खेतीलायक वरसाद थता खेडूतो पण खुशखुशाल बन्या छे। हजु पण मेघमहेर यथावत रहे तेवी कुदरत पासेथी आशा राखी रह्या छे। तो आ तरफ बनासकांठा जिल्लामां ठेर ठेर वरसादी पाणी भराता लोको त्राहिमाम पोकारी उठ्या छे। જેમાં વાત કરવામાં આવે સરહદી પંથકની, તો સરહદી વિસ્તાર વાવ આજે પણ વિકાસના કામોથી વંચિત છે। જો કે સરકાર ભલેની વિકાસના કામોની મોટી મોટી વાતો કરતી હોય પણ વાવના મુખ્ય બજારના રસ્તાઓ અને એસટી ડેપો આગળ જે વરસાદી પાણી ભરાય છે તે દ્રશ્યો પરથી કહી શકાય કે હાલમાં સરકાર વિકાસના કામોને કેટલું મહત્વ આપી રહી છે। વાવના મુખ્ય બજાર સહિત બસ સ્ટેન્ડમાં પાણી ભરાયેલું રહેતું હોવાથી વાહન ચાલકો અને મુસાફરોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને કાદવમાં થઈને પસાર થવું પડે છે ત્યારે વાવ તાલુકાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો મત વિસ્તાર એટલે વાવ અને વાવના મુખ્ય બજારના રસ્તાઓ સહિત અનેક વિસ્તારો વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે। આ વિસ્તારમાં તંત્ર અને પંચાયતના પાપે પાયાની સુવિધાઓ નથી તેવું આ વિસ્તારના લોકમુખે સાંભળવા મળી રહ્યું છે। જો કે વાવના મુખ્ય બજાર સહિત ડેપોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ગંદકી જોવા મળી રહી છે અને અહીં કોઈ જ પ્રકારની સાફસફાઈ પણ કરવામાં આવતી નથી, ત્યારે હાલ તો આ વિસ્તાર એક જ માંગ કરી છે કે અહીં તાત્કાલિક ધોરણે જરૂરી સુવિધાઓ વિકસાવવામાં આવે।